નમસ્કાર, મંદિરમાંથી હું પટેલ અભિલાષા શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાં ધોરણ 3 માં હિન્દી વિષયનો અભ્યાસ કરાવું છું. આજે આપણે ચેપ્ટર નંબર 6 શબ્દો કા અભ્યાસ એટલે કે શબ્દોનો મહાવરો તેના વિશેની સમજૂતી મેળવીશું. ઓકે, પોઈન્ટ 1 છે પઢો ઓર સમજો એટલે કે વાંચો અને સમજો. તો અહીંયા આપણને શબ્દો આપેલા છે, તે શબ્દોને આપણે ચિત્ર જોઈ અને તે શબ્દ આપણે અહીં સાચા લખવાના છે. તો આપણે પેલા આ સમજી લઈએ. તાલા, બકરી, ધનુષ, ચૂહા, ઘોડા, ઘડી, છાતા, તોતા, દાંતિયા, નારિયેળ, બરાબર. આપણી જે ટેક્સ્ટબુક છે ને, તે ટેક્સ્ટબુકમાં આપણને ચિત્રો આપેલા છે. ચિત્રની સામે કૌંસમાંથી આપણે લખવાના છે. અનાર, ગિલાસ, ઈંટ, ડમરુ, તરાજુ, રેડિયો, પલંગ, તરબૂચ, મોર, પતંગ, બરાબર. ચાલો, તો આપણે આ જે શબ્દો છે તેને આપણે ચિત્રની જગ્યાએ લખેલા છે, એટલે કે જે હિન્દી શબ્દ છે તેનું ગુજરાતીમાં અનુવાદ કરી અને ચિત્રનું નામ લખેલું છે. તો સૌ પ્રથમ જોઈએ ઘડિયાળ. તો ઘડિયાળ, તો આ શબ્દ છે તેમાંથી આપણે શોધી અને લખવાનું છે ઘડી, બરાબર. પછી પોપટ એટલે કે તોતા, નારિયેળ એટલે કે નારિયેળ, પછી છે ટપાલી, ટપાલી એટલે દાંતિયા, પછી બકરી, બકરીનું બકરી થશે, ઘોડો તો ઘોડા, છત્રી તો છાતા, પછી છે ઉંદર એટલે કે ચૂહા, તાળું એટલે કે તાલા, ધનુષ તો ધનુષ થશે, મોર મોરનું મોર થશે, પછી છે ત્રાજુ. આ ત્રાજુ છે તે આપણા માટે નવો શબ્દ છે, આ બધા શબ્દો આપણે શીખી ગયા છીએ. તો ત્રાજુ છે તે વેપારી પાસે દુકાનમાં હોય છે, એક બાજુ વજન મૂકવામાં આવે છે અને એક બાજુ જે વસ્તુ આપણે લેવાની હોય તે વસ્તુ મૂકી અને એના માપ પ્રમાણે આપણને વજન કરીને આપે છે, તેને ત્રાજુ કહેવાય. અત્યારના સમય પ્રમાણે ઇલેક્ટ્રિક આવી ગયો છે વજન કાઢો, એટલે કદાચ અમુક જગ્યા પર જોવા મળે પણ આપણી ચોપડીમાં ચિત્રમાં આપેલું છે. ઓકે, પછી એને હિન્દીમાં કહેવાશે તરાજુ. પ્યાલો એટલે આવશે ગિલાસ. પછી છે દાડમ એટલે અણાર. ત્યારબાદ તરબૂચ એટલે તરબૂચ. પતંગ એટલે પતંગ થશે. રેડિયો તો રેડિયાનું પણ રેડિયો થશે. હવે રેડિયો છે તે તમારા માટે નવો શબ્દ છે. રેડિયો છે તે એફએમ જેવું કામ કરે છે, સમાચાર ગીત સાંભળવા માટે કામ આવે છે. એ રેડિયો છે તમારા મમ્મી પપ્પાએ જોયો હોય, કદાચ તમને ખ્યાલ ના હોય પણ ચિત્રમાં આપણે ચોપડીમાં જોઈ શકીએ છીએ. ત્યારબાદ છે ડમરું, તો ડમરુંનો ડમરું જ થશે. પલંગ, પલંગનું પણ પલંગ જ થશે. ઈંટ, ઈંટનું ઈંટ થશે, બડાકી આવશે અને અનુસ્વાર આવશે. ઈંટ છે તે ઇમારત બનાવવા માટે કામ આવે છે, બરાબર છે. તો ચાલો એકવાર હવે આ વસ્તુ છે તે આપણને કઈ જગ્યાએ કામ લાગે છે તેના વિશે પણ આપણે માહિતી મેળવી લઈએ. અત્યારે મેં તમને જે સમજાવ્યું તે આ શબ્દ છે તેનું ગુજરાતી અને હિન્દી, બરાબર છે, તેના વિશેની આપણે સમજૂતી મેળવી છે. તો ઘડિયાળ, તો ઘડિયાળ છે તે ઘડી કહેવાય છે, તે સમયનું ભાન કરાવે છે આપણને. આગળ આપણે ચેપ્ટર આવશે, બરાબર. તો ઘડિયાળ છે તે સમય જોવા માટે કામ લાગે છે. અને તે ત્યારબાદ છે પોપટ એટલે કે તોતા, તે પક્ષી છે, તે તમે બધાએ જોયેલું છે. મોસ્ટ ઓફ વસ્તુ જે છે તે તમે બધાએ અનુભવેલી હશે, જોયેલી હશે. ત્યારબાદ છે નાળિયેર, તો નાળિયેર જે છે તે પણ તમે બધાએ જોયેલું છે કે નાળિયેરનું વૃક્ષ હોય છે અને વૃક્ષ પરથી નાળિયેર મળે છે. ત્યારબાદ છે દાંતિયા એટલે કે ટપાલી, તો ટપાલી છે તે શું કામ કરે છે, તો કે ઘરે ઘરે બધાને ટપાલ પહોંચાડે છે અને પોસ્ટ ઓફિસ માંથી કામ કરે છે. ત્યારબાદ બકરી, તો બકરી છે તે એક પશુ છે, તો બકરી છે તેને ઘરે પણ બધા પાળી શકે છે અને બકરીને પણ તમે બધાએ જોઈ હશે, બરાબર. પછી ઘોડો, તો ઘોડો છે તે પ્રાણી તમે બધાએ જોયેલું છે. છત્રી એટલે કે છાતા, તો એ છત્રી છે તે વરસાદમાં તેમજ તડકામાં આપણું રક્ષણ કરે છે અને છત્રીથી પણ તમે બધા પરિચિત જ છો. ત્યારબાદ છે ઉંદર, તો ઉંદર તો બધાને ખબર છે, આપણે ગણપતિ દાદાનું વાહન ઉંદર, તમને બધાને ખબર છે. તાળું, તો તાળું છે તે આપણે ક્યાં કામ આવે છે, તો જ્યારે આપણે ઘર બંધ કરી અને પસે બહાર જઈએ છીએ ત્યારે આપણે લોક મારીને જઈએ છીએ, ઇંગ્લિશમાં લોક શબ્દ આપણે વાપરીએ છીએ, એને તાળું કહે
બધાને ખબર છે અને ચોપડીના ચિત્રમાં પણ આપેલું છે બરાબર. ત્યારબાદ ધનુષ, તો ધનુષ છે તે આપણે ક્યાં જોવા મળે છે, તો તમે બધાએ કદાચ મહાભારત કે રામાયણ જેવી આપણે ધાર્મિક સિરિયલો જોઈ હશે, તો તેમાં તમને ખ્યાલ આવેલો હશે કે ધનુષ છે તે શ્રી રામના ખભા પર લક્ષ્મણના ખભા પર જોવા મળે છે બરાબર, તેને ધનુષ કહેવાય. પછી મોર, મોર છે આપણું રાષ્ટ્રીય પક્ષી છે તે તમને બધાને ખ્યાલ છે. પછી છે ત્રાજવું, તો આના વિશે આપણે માહિતી મેળવી છે. પ્યાલો, તો આ ગિલાસ એટલે કે ગ્લાસ, તો આપણે મોસ્ટ ઓફ એને ગ્લાસ શબ્દ પ્રયોજીએ છીએ, એ આપણે પાણી પીવા માટે પછી દૂધ કે જે કઈ પીવું હોય તેના આપણે પી શકીએ છીએ. હવે છે દાડમ, તો દાડમ છે તે ફળ છે, દાડમના લાલા સરસ મજાના દાણા હોય છે અને ફળ છે તે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી હોય છે બરાબર. ચાલો હવે આગળ જોઈએ, તો આ છે તરબૂચ એટલે કે તરબૂચ, તો એ પણ એ ફળ જ કહેવાય બરાબર. પતંગ, તો પતંગ તો તમારી ખૂબ જ ફેવરેટ એવી વસ્તુ બરાબર ને, પતંગની તો કોને ખબર ના હોય, તો પતંગ પણ તમે બધા ઓળખો છો. ત્યારબાદ રેડિયો, તો રેડિયોની આપણે માહિતી આગળ મેળવવી છે. ડમરું, તો ડમરું છે તે પણ એક સંગીતનું સાધન છે. ડમરું શંકર ભગવાનના જયારે ફોટા જોઈએ તો એમાં આપણને જોવા મળે છે અને આપણી ચોપડીના ચિત્રમાં પણ આપેલું છે. હવે છે પલંગ, તો પલંગ પણ આપણે બધા પરિચિત છીએ બરાબર, પલંગમાં આપણને સુવા માટે બેસવા માટે કામ આવે છે. ત્યારબાદ ઈંટ, તો ઈંટની પણ આપણે જે સમજ મેળવવાની હતી તે અગાઉ સમજ મેળવી લીધી છે કે ઇમારત ચણવામાં કામ આવે છે. ઓકે, હવે તમે એ ચિત્રો છે તે તમારા ટેક્સ્ટબુકમાં પણ જોઈ શકો છો. ઓકે, થેન્ક યુ.